હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ ગર્લ્સ યુટ્યુબ ચેનલ. તો આજે હું તમારી જોડે શેર કરીશ મમરામાંથી બનતા એક ઇન્સ્ટન્ટ નવા નાસ્તાની રેસીપી. આ રીતેનો મમરાનો નાસ્તો તમે પહેલાં ક્યારેય નહીં ખાધો હોય, અને રોજે સાંજે ભૂખ લાગે ત્યારે એક સરખો નાસ્તો ખાઈને તમે પણ કંટાળ્યા હોય તો આ મમરાનો નવો નાસ્તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે આ વિડીયોની નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો, જે કરવું બિલકુલ ફ્રીમાં છે. તો મમરાનો નવો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ જેટલા મમરા લીધેલા છે. તેમાં આ રીતે આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરી અને તેને એકદમ સરસ રીતે પલાળી દેવાના છે. મમરા સરસ રીતે પલળી જાય ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીએ. તેના માટે મેં અહીંયા એક કપ જેટલો રવો લીધેલો છે, અને તેની સાથે જ આપણે અડધા કપ જેટલું તેમાં દહીં એડ કરીશું, અને બંને વસ્તુઓને એકદમ સરસ રીતે પહેલાં તો મિક્સ કરી દઈએ. ત્યારબાદ બેટરમાં જરૂર મુજબ આપણે થોડું થોડું કરી અને પાણી એડ કરીશું, અને તેનું ખૂબ જ સરસ એવું આપણે બેટર તૈયાર કરવાનું છે. તો આ રીતેનું બેટર તૈયાર થઈ જાય ત્યારબાદ હવે મમરા અને રવાના બેટરને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. તો 10 મિનિટ થઈ ગઈ છે, આપણો રવો પણ સરસ રીતે ફૂલી ગયો છે, અને આપણા મમરા પણ એકદમ સરસ રીતે પલળી અને તૈયાર થઈ ગયા છે. તો આ રીતેની એક ચારણી લઈ અને આપણે મમરાનું બધું જ પાણી સરસ રીતે નિતોરી લઈએ. ત્યારબાદ મિક્સરનું જે મોટું જાર હોય તે લઈશું અને તેમાં બધા જ મમરા એડ કરીએ, અને ત્યારબાદ આપણે જે રવાનું બેટર તૈયાર કરીને રાખ્યું છે તે પણ એડ કરી દઈએ. બંનેને એકદમ સરસ રીતે આપણે જોડે ક્રશ કરવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું એકદમ સરસ એવું સ્મૂધ મિક્સર બની અને તૈયાર થઈ ગયું છે. તો આપણે તેને આ રીતેને એક બાઉલમાં કાઢી લઈએ. તો હવે આપણે તેમાં વેજીટેબલ્સ એડ કરીશું. તેના માટે મેં અહીંયા ડુંગળી, ગાજર, મરચાં, ટામેટાં અને આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધેલી છે. તમે તમારા પસંદગીના કોઈ પણ વેજીટેબલ્સ એડ કરી શકો છો. ત્યારબાદ હવે તેને બેટર જોડે સરસ રીતે મિક્સ કરી દઈએ. તો હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીએ. તેના માટે 1/2 ટેબલ સ્પૂન જેટલું આપણે તેમાં નમક એડ કરીશું, સેમ 1/2 ટેબલ સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો પણ એડ કરીએ. તો હવે આ રીતે બધા જ મસાલાઓને સરસ રીતે મિક્સ કરી દઈએ. તો હવે આપણું મિક્સર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. હવે આપણે લાસ્ટમાં તેમાં 1/2 ટેબલ સ્પૂન જેટલો ઇનો એડ કરીશું, અને ઇનોને એક્ટિવેટ કરવા માટે 1 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી અને તેને સરસ રીતે મિક્સ કરી દઈએ. ત્યારબાદ હવે આ નાસ્તો આપણે અપ્પેના પેનમાં બનાવીશું. તો આ રીતે પહેલાં તો તેમાં તેલ એડ કરી અને તેલને એકદમ સરસ રીતે ગરમ થવા દઈશું. તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે તૈયાર કરેલા મિક્સરને આપણે બધા જ જે અપ્પેના હોલ્સ છે તેમાં એડ કરીશું, અને તેને ગેસની મીડિયમ ફ્લેમ પર 2 મિનિટ માટે આપણે કૂક થવા દેવાના છે. આ નાસ્તાને બનતા વધારે સમય જરા પણ નથી લાગતો. તો 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, આપણે આ રીતે તેને ચમચીની મદદથી તેની સાઇડ ચેન્જ કરી દઈએ. તો તમે જોઈ શકો છો નીચેની તરફ એકદમ સરસ એવા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે સેમ બીજી તરફ પણ આપણે તેને 2 મિનિટ માટે કૂક થવા દેવાના છે. તો 2 મિનિટ પછી હવે આપણે તેને ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો બંને તરફ આપણો મમરાનો નવો નાસ્તો એકદમ સરસ રીતે શેકાઈ અને તૈયાર થઈ ગયો છે. તો આપણે તેને આ રીતેની એક પ્લેટ પર લઈ લઈએ, અને તમે જોઈ શકો છો ખૂબ જ ઓછા તેલમાં એકદમ નવો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે, અને ખાવામાં પણ તે એકદમ સરસ એવો ટેસ્ટી લાગશે. તો હવે આપણે તેને ગરમાગરમ સર્વ કરીએ. મેં તેને અહીંયા ટમેટો કેચઅપ અને ગ્રીન ચટણી જોડે સર્વ કર્યો છે. તો તમે પણ આ મમરાનો નાસ્તો ઘરે જરૂરથી ટ્રાય કરજો. ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો, તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ.